વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર એકમાં સજીવ વિશ્વમાં આજનો આપણો ટોપિક છે વર્ગીકૃત કક્ષાઓ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટેક્સોનોમિક કેટેગરીઝ વર્ગીકરણ એકમાત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી તો ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ છે એ સિંગલ સ્ટેપમાં નથી થતું ઘણા બધા ચરણોમાં રોળબદ્ધ રીતે થવા જોવા મળતી એક પદ્ધતિ છે પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે કે જેમાં દરેક ચરણ હરોળ કે કક્ષા પ્રસ્તુત કરે છે તો એમાં ઘણા બધા સ્ટેપ હોય છે અને એક એક સ્ટેપ છે કક્ષા રજૂ કરતી હોય છે જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકૃત કક્ષા કહે છે તો આમ તો તમે જાતિ પ્રજાતિ કુળ ગોત્ર આ બધી કક્ષાઓ કહેવાય તો તમે જોઈ શકો છો જાતિ પ્રજાતિ કુળ ગોત્ર વર્ગ સ ઓકે તો આ બધું શું દર્શાવે છે ઘણી બધી કક્ષાઓમાં વિભાજિત છે એમ કહી શકાય તો આવી ઘણી બધી વર્ગીકૃત કક્ષાઓ હોય છે આવી બધી કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી રચે છે જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે તો ઘણીવાર તમને પ્રશ્ન પૂછાય કે વર્ગીકૃત શ્રેણીનો નાનામાં નાનો એકમ કયો તો તમે કહી શકો કક્ષા પરંતુ વાસ્તવમાં જ તે જે તે હરોળ નિર્દેશિત કરે છે અને તેના માટે વર્ગીકી શબ્દ પ્રયોજાય છે તો જે તે હરોળ એટલે કે જાતિની એક હરોળ પ્રજાતિની એક હરોળ કુળની એક હરોળ તો આ દરેક હરોળ છે એ વર્ગીકી દર્શાવતું હોય છે વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કીટકોએ ત્રણ જોડ સાંધાવાળા ઉપાંગો જેવા સામાન્ય લક્ષણો દર્શાવતા સજીવોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે આમ તો આપણે આગળ ભણી ગયા ચેપ્ટર નંબર ચાર સૃષ્ટિ તો એમાં જે કાંઈ સંધિપાત સમુદાય છે આમ તો સૌથી બહોળા પ્રમાણમાં જોવા મળતો સૌથી મોટામાં મોટો સમુદાય હોય તો એ સંધિપાત સમુદાય કીટક વર્ગના તમામ પ્રાણીઓ છે સંધિપાત સમુદાયમાં આવરવામાં આવે છે તો કીટકોના જ્યારે આપણે લક્ષણો જોઈએ તો એમાં તમને ખ્યાલ છે સાંધાવાળા ઉપાંગો છે જોવા મળે છે જે સૌથી સામાન્ય લક્ષણ છે વર્ગનું એનો મતલબ એ થાય કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાયા છે અને વર્ગીકૃત કરી શકાય છે તેથી તેમના માટે અલગ હરોળ કે કક્ષા અપાય છે તો આ તો ખાલી આપણે એક સામાન્ય ઉદાહરણ લીધું કીટક વર્ગનું સંધિપાત સમુદાયનું આવા તો તમે ઘણા બધા અલગ અલગ વનસ્પતિ જૂથો પ્રાણી જૂથોનો અભ્યાસ કરી શકો શું તમે સજીવોના બીજા જૂથોના નામ આપી શકો યાદ રાખવું રહ્યું કે જૂથો એ કક્ષા તરીકે રજૂ થાય છે તો ખરેખર અહીંયા લક્ષણોને ભેગા કરીએ તો આખું જૂથ બનતું હોય છે અને એના આધારે આપણે જુદા જુદા સજીવોને ઓળખી શકીએ છીએ કક્ષાઓ આગળ જતાં હરોળનું સૂચન કરે છે દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂઆત થાય છે આગળ આપણે ભણી ગયા કે દરેક હરોળ છે એક પ્રકારની કક્ષા રજૂ કરે છે અને ઘણી બધી કક્ષાઓ ભેગી થાય તો વર્ગીકરણ બને આ વર્ગીકૃત જૂથો એ કક્ષાઓ એ માત્ર બાહ્ય રચનાઓ જ નહીં પરંતુ વિશિષ્ટ જૈવિક લક્ષણો દર્શાવે છે બધા ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણીય અભ્યાસ એ સૃષ્ટિ સમુદાય કે વિભાગ વર્ગ શ્રેણી ગોત્ર કુળ પ્રજાતિ અને જાતિ જેવા સામાન્ય કક્ષાઓના વિકાસ તરફ દોરી જાય છે તો અહીં આપણે વાત કરી કે વર્ગીકરણની કક્ષાઓમાં આ જુદા જુદા કક્ષાઓ જોવા મળતી હોય છે સૃષ્ટિથી લઈ જાતિ સુધી ઘણા બધા અલગ અલગ ભાગો દર્શાવવામાં આવતા હોય છે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાવેશિત બધા સજીવમાં જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે હવે તમે પ્રશ્ન પૂછશો કે કેવી રીતે સજીવોને વિવિધ કક્ષાઓમાં મૂકવામાં આવે છે સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે વ્યક્તિગત સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે કોઈપણ સજીવનું જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કરતા હો ત્યારે સૌ પ્રથમ તો તમને એ જે તે સજીવનું પાયાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે આવા લક્ષણો સ્વતંત્ર રીતે તેના જેવા જ બીજા પ્રકારના સજીવો વચ્ચેની સામ્યતાઓ અને ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે તો ઘણી વખત અજ્ઞાત કોઈ સજીવ હોય તો એને આપણે જો આપણી પાસે વર્ગીકરણની યાદી હોય તો એના અનુસંધાને આપણે જે વણ ઓળખાયેલી જાતિઓ છે એને પણ ઓળખી શકીએ છીએ પણ ક્યારે આપણી પાસે જો વર્ગીકરણ કરેલું હોય તો તો આવો આપણે સમજીએ વર્ગીકરણમાં જુદી જુદી કક્ષાઓમાં એમાં સૌથી નિમ્ન કક્ષાનું નામ છે જાતિ જેને સ્પીસીસ પણ કહેવામાં આવે છે વર્ગીકરણના અભ્યાસમાં મૂળભૂત સમસ્યાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથની જાતિ તરીકે ગણના થાય છે તો આમ તો ઘણી બધી સમાનતાઓ જોવા મળતી હોય છે એક જ જાતિના સજીવો છે વ્યક્તિગત સજીવો ભેગા મળી આમ તો જાતિ બનાવતા હોય છે વ્યક્તિગત સજીવોની અંદર ઘણા બધા લક્ષણો છે એ સામ્યતા એટલે કે સમાનતા પણ જોવા મળતું હોય છે તો એને જાતિના જૂથ તરીકે રજૂ કરવામાં આવતા હોય છે વિશિષ્ટ બાહ્ય રચનાકીય તફાવતને આધારે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય છે તો અલગ અલગ જાતિ જેમ કે સિંહ છે તો પેન્થેરા લિયો પેન્થેરા ટાઈગ્રીસ પેન્થેરા પાર્ડસ તો અહીંયા સિંહ વાઘ અને દીપડો ત્રણેય જંગલમાં રહેનારા પ્રાણીઓ છે ત્રણેય હિંસક પ્રાણીઓ છે પણ ત્રણેયના લક્ષણો જોઈએ તો ઘણી બધી સમાનતાઓ પણ જોવા મળે છે એવી જ રીતે આપણે આંબાની વાત કરીએ ચાલો આપણે મેન્જી ફેરા ઇન્ડિકા એટલે કે આંબો સોલેનમ ટ્યુબ્રોઝમ એટલે કે બટેટા અને પેન્થેરા લિયો એટલે કે સિંહ વિશે ચર્ચા કરીએ અહીં ઇન્ડિકા ટ્યુબ્રોઝમ અને લીઓ આ ત્રણ નામ ચોક્કસ જાતિના પ્રત્યય તરીકે રજૂ થાય છે તો આપણે નામકરણના નિયમો ભણી ગયા એમાં તમને બધાને ખ્યાલ છે જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિનો બીજો શબ્દ જાતિનો તો અહીંયા તમે જોઈ શકો છો મેન્જીફેરા ફેરા ઇન્ડિકામાં ઇન્ડિકા બીજો શબ્દ છે તો ઇન્ડિકા શું છે જાતિ દર્શાવે છે સ્વાલેનમ ટ્યુબરોઝમમાં સ્વાલેનમ પ્રજાતિ છે ટ્યુબ્રોઝમ જાતિ છે પેન્થેરા લિયોમાં પેન્થેરા પ્રજાતિ છે લિયો જાતિ તો અહીંયા ત્રણ જુદી જુદી જાતિઓ તમને રજૂ કરવામાં આવેલી છે ઇન્ડિકા ટ્યુબ્રોઝમ અને લિયો જ્યારે પ્રથમ શબ્દો મેન્જીફેરા સોલેનમ અને પેન્થેરા એ પ્રજાતિ છે અને તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે તો પ્રજાતિ એક પ્રકારની કક્ષા છે જાતિ એક પ્રકારની કક્ષા છે ઘણી બધી પ્રજાતિઓ ભેગી મળે તો કુળ બને તો દરેક આ જુદી જુદી કક્ષાઓમાં વર્ગીકૃત કરવામાં આવતા હોય છે દરેક પ્રજાતિ એક કે વધારે કરતાં ચોક્કસ જાતિઓ ધરાવી શકે છે જે અન્ય સજીવો તરીકે રજૂ થાય છે પરંતુ તે બાહ્ય રચનાકીય સમાનતાઓ ધરાવે છે જેમ કે પેન્થેરા પ્રજાતિને બીજી ટાઈગ્રીજ જાતિ છે સોલેનમ પ્રજાતિને નાઇગ્રમ અને મેલોન્જેના જેવી બીજી જાતિઓ ધરાવે છે માનવી એ સેપિયન્સ જાતિમાં સમાવેશિત છે કે જેનું જૂથ હોમો પ્રજાતિમાં સમાવેશિત છે તો આપણું તમને તો બધાને નામ ખ્યાલ જ છે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ પણ આપણે ખાલી હોમો સેપિયન્સ નથી લખતા બે વાર સેપિયન્સ સેપિયન્સ એમ લખીએ છીએ કેમ કે જાતિની પણ ઉપજાતિને દર્શાવ્યું હોય તો તમે સેપિયન્સ બે વાર લખી શકો આથી માનવી માટે વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ તરીકે લખાય છે તો આ વાત હતી જાતિની આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમજીએ પ્રજાતિ ઇંગ્લિશમાં જીનસ કહેવામાં આવે ઘણી બધી જાતિઓ ભેગી મળે ત્યારે પ્રજાતિ બનતી હોય છે તો નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ એ પ્રજાતિમાં સમાવેશિત થાય છે એમ આપણે રજૂ કરી શકીએ કે જે અન્ય પ્રજાતિની જાતિની સાપેક્ષે વધુ સામાન્ય લક્ષણો ધરાવે છે તો ઘણી બધી પ્રજાતિઓ છે એ સામાન્ય લક્ષણો ધરાવતી હોય છે ઓકે આપણે કહી શકીએ કે ખૂબ જ નજીકના સંબંધો ધરાવતી જાતિઓ ભેગી મળી પ્રજાતિ બનાવે છે જેમ કે લિયો પાર્ડસ અને ટાઈગ્રીસ એટલે કે સિંહ વાઘ અને દીપડો આ બધી જ જાતિઓ છે એક જ પ્રજાતિ હેઠળ આવે છે પેન્થેરા આપણે નામ બોલીએ પેન્થેરા લિયો પેન્થેરા પાર્ડસ અને પેન્થેરા ટાઈગ્રીસ આ ત્રણે ત્રણમાં તમે જોઈ શકો છો ત્રણેયમાં હું પેન્થેરા શબ્દ યુઝ કરું છું તો એનો મિનિંગ એમ કે ઘણી બધી જાતિઓ છે ભેગી મળી પ્રજાતિ બનાવતી હોય છે તો વાઘ અને દીપડો આ ત્રણેય અલગ અલગ જાતિના સભ્યો ભેગા મળી પ્રજાતિનું નિર્માણ કરે છે પેન્થેરા એવી જ રીતે બટેટા રીંગણ પીલુડી ત્રણેયની પ્રજાતિ એક જ છે સોલેનમ તો એની આપણે જાતિઓ જોઈએ ટ્યુબ્રોઝમ નાઇગ્રમ ઓકે મેલોનજેના તો આ બધું શું છે જાતિઓ દર્શાવે છે તો એના ઉપરથી પણ આપણે અલગ પાડી શકીએ તો બટાટા અને રીંગણ બે જુદી જુદી જાતિ છે પરંતુ તે બંને સોલેનમ પ્રજાતિમાં સમાવેશિત છે એવી જ રીતે સિંહ દીપડો અને વાઘ આ ત્રણેય કેટલાક સામાન્ય લક્ષણો સાથે પેન્થેરા પ્રજાતિની બધી જાતિઓ છે આ પેન્થેરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ ફેલિસ કરતાં જુદી પડે છે જે બિલાડીની પ્રજાતિ છે તો ફેલિસ આમ તો તમે બિલાડીનું નામ સાંભળ્યું છે તો એના ઉપરથી શબ્દ આવો ફેલિસ ફેલિસ છે એ ખરેખર બિલાડીની પ્રજાતિ છે એમ કહી શકાય કુળ ફેમિલી ઘણી બધી પ્રજાતિઓ ભેગી મળે તો કુળ બનતું હોય છે જેમ કે સોલેન એસી લીલી એસી ઓકે ફેબ એસી આ બધી વનસ્પતિઓના કુળ છે જુદા જુદા ચાલો આપણે એમાં જોઈએ થોડાક ઉદાહરણ તો વધારે ખ્યાલ આવશે બીજી કક્ષા કુળ એ પ્રજાતિ અને જાતિની સાપેક્ષમાં ઓછી સમાનતાઓ સાથેનું સંબંધિત પ્રજાતિઓનું જૂથ ધરાવે છે તો ઘણી બધી પ્રજાતિઓ છે ભેગી મળી કુળ બનાવતા હોય છે કુળ એ વાનસ્પતિક અને પ્રાધાનિક એમ બંને લક્ષણોને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે તો કુળની અંદર બંને પ્રકારના લક્ષણો સમાવેશિત થાય વાનસ્પતિક અને પ્રાધાનિક વનસ્પતિની દૃષ્ટિએ જોઈએ તો દાખલા તરીકે વનસ્પતિના સમુદાયમાં સોલેનમ પેટુનિયા અને ધતુરો આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ છે પરંતુ તેનું કુળ તો એક જ છે સોલેનેસી જ્યારે પ્રાણી સમુદાયમાં લિયો ટાઈગ્રીસ પાર્ડસ વગેરે જાતિઓને સમાવતી પેન્થેરા પ્રજાતિ એ બિલાડીની પ્રજાતિ સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે એ જ રીતે તમે બિલાડી અને કૂતરાના બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તમે તેમનામાં કેટલીક સમાનતાઓ અને અસમાનતાઓ સારી રીતે જોઈએ છે તેઓ બે અલગ કુળોમાં વિભાજીત છે જેમ કે ફેલીડી અને કેનેડી તો કૂતરાનું કુળ પણ અલગ છે અને બિલાડીનું કૂળ પણ અલગ છે પરંતુ બિલાડી વાઘ દીપડો સિંહ હોય તો એ બધાનું કુળ પાછું એક જ છે ફેલીડી કુળ જ્યારે કૂતરો છે એ લક્ષણોથી અલગ પડે છે બિલાડી કરતા એટલે એને આપણે સામાન્યપણે સિંહના કુળમાં સમાવેશિત કરતા નથી હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગોત્ર ઘણા બધા કુળ ભેગા મળી ગોત્ર બનાવે આ પહેલાં તમે જોયું કે ઘણા સરખા લક્ષણોને આધારે સજીવોને જાતિઓ પ્રજાતિઓ અને કુળો જેવી કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા છે તો આપણે જોયું જાતિ સૌ પ્રથમ પહેલી કક્ષા જોઈ ત્યાર પછી પ્રજાતિ જોઈ ત્યાર પછી કુળ જોયા એવી જ રીતે આપણે જેમ જેમ આગળ ઉપર જતા જઈએ તેમ આપણને ગોત્ર ઓકે જોવા મળે તો ઘણા બધા કુળ ભેગા મળી ગોત્ર બનાવતા હોય છે સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે કેટલાક સરખા લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈને ગોત્ર જેવી ઉચ્ચ કક્ષા બનાવે છે તો આપણને હવે ખ્યાલ આવી ગયો કે ઘણા બધા કુળ ભેગા મળે તેમાં ઘણા બધી સામ્યતાઓ જોવા મળતી હોય છે એના આધારે ગોત્ર બનતું હોય છે કુળમાં અન્ય પ્રજાતિની સાપેક્ષે સરખા લક્ષણો ઓછી સંખ્યામાં હોય છે જેમ કે કોનવલ્વુલેસી અને સોલેનેસી આ બંને કુળ જ છે વનસ્પતિના જેવા વનસ્પતિ કુળો મુખ્યત્વે તેમના પુષ્પીય લક્ષણોના આધારે એક જ ગોત્ર પોલીમોનિયલ્સમાં સમાવેશિત થાય છે તો આપણે એમ કહી શકીએ કે કોનવલ્વુલેસી અને સોલેનેસી આ બંને કુળનો સમાવેશ પોલીમોનિયલ્સ ગોત્રમાં થતો જોવા મળે છે જ્યારે પ્રાણીઓમાં ફેલિડી અને કેનેડી જેવા કુળો એક જ ગોત્ર કારનીઓરામાં સમાવેશિત છે કારની વોરા એટલે માંસાહારી પ્રાણીઓ તો માંસાહારીઓની અંદર તો આપણે કેનેડી અને ફેલેડી બંનેને સમાવેશ કરી શકીએ કૂતરા અને બિલાડી બધાને તો આ વાત હતી ગોત્રની ગોત્ર ગોત્ર ભેગા મળી વર્ગ બનાવતા હોય છે વર્ગકની આ કક્ષા નજીકના સંબંધિત ગોત્રોને સમાવે સમાવેશ દાખલા તરીકે વાનર ગોરીલા ગીબન વગેરે સમાવેશિત પ્રાઇમેટા ગોત્ર તથા વાઘ બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ સમાવેશિત માંસાહારી કારની ગોત્ર બંને એક જ વર્ગ સસ્તનમાં સાથે મૂકવામાં આવે છે તો કારની હોય કે પ્રાઇમેટા હોય બધાને આપણે શેમાં મૂકીએ છીએ એક જ વર્ગ સસ્તન સસ્તન વર્ગમાં બે અલગ અલગ ગોત્ર જોવા મળે કારની ઓરા અને પ્રાઇમેટા તો સસ્તન વર્ગ બીજા પણ ગોત્રો ધરાવે છે તો વર્ગ વર્ગ ભેગા મળી સમુદાય બનતો હોય છે જોઈએ આપણે સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય ઉભયજીવી સરીસૃપ વિહગ આ બધા વર્ગોને સમુદાય કહેવાતા બીજા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે આપણે ચેપ્ટર નંબર ચાર ભણી ગયા પ્રાણી સૃષ્ટિ એમાં આપણે મત્સ્ય ઉભયજીવી સરિસૃપ અને વિહગ આ ચારેય વર્ગનો સમાવેશ છે તમને બધાને ખ્યાલ છે મેરુદંડ સમુદાયમાં ફેરેલો છે તો મેરુદંડ અને પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર જેવા એક સરખા લક્ષણોના આધારે આ બધા ને એક જ સમુદાય મેરુદંડીમાં સમાવેશ થાય છે જો તે વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગોનો વિભાગ કહેવાતા ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે ઓકે તો આવી રીતે આપણે એને જુદા જુદા દરજ્જામાં મૂકીએ છીએ તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ ભણ્યા જાતિથી લઈ સમુદાય સુધી તમામે તમામ કક્ષાઓ આપણે ભણ્યા જેમ કે જાતિ પ્રજાતિ કુ ગોત્ર વર્ગ સમુદાય ઓકે આ બધી કક્ષાઓ છે અને ઘણી બધી આવી કક્ષાઓ ભેગી મળે ત્યારે વિદ્યાર્થી મિત્રો વર્ગીકરણ કક્ષાઓ બનતી હોય છે ઓકે તો આ જુદી જુદી કક્ષાઓ તમારે યાદ પણ રાખવાની ઘણી વખત તમને ટૂંકવાન સ્વરૂપે પૂછાય કે વનસ્પતિ અને પ્રાણીઓનું ઉદાહરણ જણાવી વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ જણાવો તો તમારે જાતિથી લઈ સમુદાય સુધીનું વર્ણન કરવું પડે અને ઉદાહરણ પણ આપવા પડે તો આવી રીતે તમે યાદ રાખી શકો તો આજે આપણે ભણ્યા વર્ગીકરણની કક્ષાઓ હેવે નાઇસ ડે ગુડ ડે